બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ખાતે આજે લોકડાઉનના 4.0 ભાગની શરૂઆતમાં જ લોકોની ભારે ભીડ બજારમાં ઉમટી પડી હતી. સોમવારે ગુજરાત સરકારે લોકડાઉન 4.0 લઈ નવી ગાઈડલાઈન આપી હતી અને કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 4 સુધી દુકાનો, પાનના ગલ્લા સહિતની બજારો શરૂ કરવા માટે છૂટ આપી હતી, જેને લઈ છેલ્લા 55 દિવસથી લોકડાઉન વચ્ચે ઘરે અકળાઈ ઉઠેલા વેપારીઓ સવારે પોતાની દુકાને આવી પહોંચ્યા હતા. સતત 55 દિવસથી બંધ પડેલા દુકાનો શટર દરવાજા ખુલ્યા હતા. આ તરફ ધાનેરા શહેર ખાતે પણ બજારો ખુલતા વાહનો તેમજ લોકોની અવરજવર પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ધાનેરા નગરપાલિકા વિસ્તાર, ગંજ બજાર રોડ, નેનાવા રોડ સહિત ડીસા રોડ વિસ્તારના શોપિંગ સેન્ટર સહિતની દુકાનો ખુલતા બજારોનો માહોલ અલગ જ જોવા મળ્યો હતો. છેલ્લા 55 દિવસ પછી વેપારી મિત્રો પણ આજે પરસ્પર ભેગા થયા હતા. તો આ તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા નવા જાહેરનામા સાથે કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કર્યા હતા, જેમાં ધાનેરા શીતલ શોપિંગ વિસ્તાર, પટેલ સોસાયટી, પટેલ વાસ, વાલ્મીકી વાસ, આંબેડકર ચોક, લાખાપુરા વિસ્તાર, ઠાકોર વાસ, ઠક્કર સોસાયટી, મહાકાળી ગરબા ચોક વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના પણ પ્લોટ વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેશે. આ તરફ ધાનેરા ડીસા રોડ પર આવેલા શોપિંગ સેન્ટરની દુકાનો શરૂ કરવા માટે પણ હાલ જિલ્લા કલેક્ટરની દરખાસ્ત મૂકવા માટે તજવીજ હાથ ધરાઈ છે, જેથી આ વિસ્તારની દુકાનો શોપિંગ સેન્ટર કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર આવે. તો આ તરફ ધાનેરા શહેરના પટેલવાસના યાસીનબાનુ સોકાતભાઈ મુસલા તેમજ સોકાતભાઈ કાશમભાઈ મુસલાને પણ ડીસાની COVID-19 હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ધાનેરા શહેરી વિસ્તારમાંથી 3 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા, જેમાં શાહરૂખ મુસલાના કેસ પોઝિટિવ આવતા તેને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે કોરોનાની સાથે ન્યુમોનિયાની બીમારી પીડાતા શાહરૂખનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ શાહરૂખના સંપર્કમાં તેના માતા પિતા પણ આવતા તેની તપાસમાં બંને કોરોના પોઝિટિવ મળતા તેના માતા પિતાને 8 મેના રોજ ડીસાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ આ બંનેના કોરોના રિપીટ ટેસ્ટ નેગેટિવ આવતા તેમને COVID-19 હોસ્પિટલ ખાતેથી તાલી વગાડી સન્માન સાથે રજા અપાઈ હતી. ધાનેરાના આરોગ્ય કર્મચારીઓ પણ આ વૃદ્ધ પતિ પત્નીનું સ્ક્રીનિંગ તેમજ આરોગ્ય બાબતે ચકાસણી કરી હતી. માતા પિતા સારવાર દરમિયાન સાજા થઈ જતા રજા તો અપાય છે, પણ સાથે યુવાન દીકરાનું અકાળે મોત થતા માતા પિતા પણ તેને યાદ કરી રહ્યા છે. આ વૃદ્ધ માતા પિતાની દેખરેખ અને આરોગ્ય બાબતેની આ અર્બન વિભાગના મેડિકલ ઓફિસર મોબાઈલ દ્વારા દિવસના 2 ટાઈમ તેમની ખબર અંતર પૂછી રહ્યા છે. ધાનેરામાં કોરોના કેસ બાબતની વાત કરીએ તો અત્યારે ધાનેરા તાલુકામાં 1 પણ કેસ કોરોના પોઝિટિવ નથી. જો કે શનિવારના રોજ લેવાયેલા સેમ્પલમાંથી 23 કેસ નેગેટિવ આવ્યા હતા અને હજુ પણ 28 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. સોકતભાઈ અને યાસ્મીનબેન જે કોરોના પોઝિટિવ 8/5 રોજ આવેલા હતા અને તેમને 8/5 રોજ ડીસા કોવિડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા, તેમને ગઈકાલે સારું થતાં ડીસા કોવિડ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને તેમને અહીંયા અમારા દ્વારા હોમ આઇસોલેશન કરવામાં આવેલ છે. હોમ આઇસોલેશનમાં મેડિકલને લગતી તમામ સેવાઓ આપવામાં આવે છે. અમારી ટીમ દ્વારા તેમની 2 વાર વિઝિટ કરવામાં આવે છે. તેમનું પલ્સ, ઓક્સિજન, ટેમ્પરેચર, બીપી તમામની જાંચ કરવામાં આવે છે અને તેમને અમારા કોન્ટેક નંબર આપવામાં આવ્યા છે અને કોન્ટેક નંબર દ્વારા તે કોઈ પણ તકલીફ હોય તો કોઈ પણ સમયે અમને કોલ કરીને જાણ કરી શકે છે. તે ઉપરાંત તે તમામ વિસ્તારમાં અમે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાની પણ વ્યવસ્થા કરેલ છે અને ઘરમાં પણ તેમને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા કઈ રીતે લેવી તે સમજાવેલ છે. હાલ અત્યારે 28 સેમ્પલ ધાનેરામાંથી લીધેલ છે, જેમનું રિઝલ્ટ પેન્ડિંગ છે અને હાલ તેમના કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વે ચાલુ છે અને IL સારીના કોઈ પણ કેસ હાલ ધ્યાને આવેલ નથી. અચ્છા, અત્યારે બંને સ્વસ્થ છે સાહેબ? બંને એકદમ સ્વસ્થ છે, કમ્પ્લીટ છે અને પૂરેપૂરા સ્ટેબલ છે. તેમાં અમારા દ્વારા એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.